જામનગર વેલેન્ટાઇન ડે ની ઉજવણીમાં ગુલતાન યુવા હૈયા વેલેન્ટાઇન ડે ને પ્રેમનો દિવસ માનવામાં આવે છે। મોટાભાગના દેશોમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે દંપતી એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે। વેલેન્ટાઇન વિશે ઘણી પ્રેમ કથાઓ છે, પરંતુ શું તમે જાણો છો કે 14મી ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે ની ઉજવણી માટે કેમ પસંદ કરવામાં આવી? ઉરિયા ઓફ જેકોબસ ડી વોરાજીન નામના પુસ્તક મુજબ સંત વેલેન્ટાઇન રોમનો પાદરી હતા। તે વિશ્વમાં પ્રેમને પ્રોત્સાહિત કરવામાં માનતા હતા। તેમના માટે પ્રેમમાં જીવન હતું, પરંતુ એ જ શહેરના રાજા ક્લાઉડિયસને તેમની આ વાત પસંદ ન હતી। રાજાને લાગ્યું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિ બંનેનો નાશ કરે છે। આ કારણોસર તેના રાજ્યમાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શક્યા નહીં। જો કે સંત વેલેન્ટાઇને કિંગ ક્લાઉડિયસના આ હુકમનો વિરોધ કર્યો હતો અને રોમના લોકોને પ્રેમ અને લગ્ન માટે પ્રેરણા આપી હતી। એટલું જ નહીં, તેમને ઘણા અધિકારીઓ અને સૈનિકોના લગ્ન પણ કરાવ્યા હતા। આના વાતે રાજાને ઉશ્કેર્યા અને તેણે સેન્ટ વેલેન્ટાઇનને 14મી ફેબ્રુઆરી 269ના રોજ ફાંસી આપી। તે દિવસથી દર વર્ષે આ દિવસને પ્રેમનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટાઇને મૃત્યુ સમયે જેલરની અંધપુત્રી જેકોબસને તેની આંખો દાન કરી હતી। સેન્ટે જેકોબસને એક પત્ર પણ લખ્યો હતો, જેના અંતે તેમણે યોર વેલેન્ટાઇન લખ્યું। ત્યારે આજે જામનગરમાં વેલેન્ટાઇન સપ્તાહની ઉજવણીની ચરમસીમાનો દિવસ એટલે વેલેન્ટાઇન એકબીજા પ્રત્યે લાગણી અને પ્રેમની વિનાશની આપવા માટે વેલેન્ટાઇનની બહેતર બીજો કોઈ દિવસ નથી। એટલે જામનગરમાં ઠેર ઠેર યુવાન હૈયાઓએ એકબીજી તરફની મીઠી લાગણીનો અભિવ્યક્ત કરવા માટે જાહેર સ્થળો પર લોકો ઉમટી પડ્યા છે। ખંદેડિયા, જેડેસ ટીવી, જામનગર।